નવસારીમાં લાઇટ ખાતાના ચેરમેન અને પાલિકાના અધિકારીઓ વચ્ચે સત્તાનો અહેમ. નવસારી વિજલપુર પાલિકાના વોર્ડ નંબર 11 માંથી ચૂંટાયેલા પરેશ ભારતીય પાલિકાની લાઇટ સમિતિના ચેરમેન છે, જેમના વિભાગના કરાર આધારિત કર્મચારીઓના કરાર 30 મે 2023 ના રોજ પૂર્ણ થતો હોય એમને રોજદાર કર્મચારી તરીકે લેવાનો રિપોર્ટ ગત 19 મે 2023 ના રોજ લાઇટ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. જે મુદ્દે લાઇટ ખાતાના ચેરમેન પરેશ ભારતીય પાલિકાના મુખ્ય અધિકારી જ વસાવાને 3 વાર મળી ચૂક્યા હતા અને ગત રોજ ફરી મળીને કર્મચારીઓને રોજદાર કરવા માટેની રજૂઆત કરી હતી, પરંતુ આ મુદ્દે બંને વચ્ચે બંધ કેબિનમાં કોઈ મુદ્દે વિવાદ થયો હતો એની વાણસી હતી, જેમાં ચેરમેન પરેશ ભારતીયના આક્ષેપો અનુસાર મુખ્ય અધિકારી વસાવાએ તેમની સાથે ઉદ્ધર્તન ભર્યું વર્તન કરી તેમને કોઈપણ કામ નહીં કરવા અને તેમની સાથે તોછડાઈની વાત કરી કેબિનમાંથી બહાર નીકળી જવા કહીને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર મુદ્દો વિજલપુર વિસ્તારના ભાજપી આગેવાન પાસે પહોંચતા ગત રોજ સાંજે ભાજપ અગ્રણી બબલુ શર્મા સહિત સંગઠન પદાધિકારીઓ અને નગરસેવક પાલિકાને પહોંચ્યા હતા, પરંતુ સીઓ કામ અર્થે સુરત ગયા હોવાથી તેઓ પરત ફર્યા હતા. બાદમાં આજે સવારે ફરી વિજલપુર ભાજપ સંગઠનના આગેવાનો, વિજલપુર વિસ્તારના નગરસેવકો તેમજ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં લાઇટ ખાતાના ચેરમેન પરેશ ભારતીય સાથે પાલિકાના કચેરી પહોંચ્યા હતા. કર્મચારીઓ નિયમ અનુસાર રોજ મતદાન તો કરી શકે લેવાની ખાતરી પણ આપવામાં આવી છે. એટલે ગત રોજ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન શ્રી મારી પાસે રજૂઆતો લઈને આવેલા હતા, એમાં કર્મચારીની ભરતીની બાબત હતી, પછી કર્મચારીની બદલીઓ કરવાની બાબતની રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવેલી હતી. આ બાબતે તેમને જણાવેલું કે ભાઈ યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરીને નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી શકાશે અને આ બાબતે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એમની સાથે આજે ચર્ચા વિચારણા પણ થઈ છે, મિટિંગ થઈ છે અને એમના જે કંઈ પણ પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે એમને કેટલીક ગેરસમજ હતી, જે કાયદાકીય જોગવાઈઓ હોય એ બાબતે કેટલીક ગેરસમજ હતી, એ તમામ ગેરસમજ દૂર કરવામાં આવેલી છે અને બીજો અન્ય કોઈ પ્રશ્ન રહેતો નથી. કર્મચારીઓ જે છો એમનો કરાર પૂરો થાય છે, એપ્રેન્ટિસ તરીકે લોકો કામ કરતા હતા. હવે સાહેબના આ બાબતમાં મેં રજૂઆત કરી કે સાહેબ એમનો કરાર પૂરો થાય છે તો એમને રોજમદાર તરીકે સાહેબ નિમણૂક આપો. જે તે ખાતામાં રોજમદાર તરીકે સાહેબે નિમણૂક આપી છે અને મારી એ રજૂઆત હતી કર્મચારીઓ પ્રત્યે, તો સાહેબની ચેમ્બરમાં ગયો ત્યારે ગઈકાલે 11:30 વાગે સાહેબને રજૂઆત કરી તો સાહેબે મારી સાથે એકદમ ખરાબ વર્તન કર્યું. મને એમ કે તું કોણ છે મને કહેવાવાળો, તું મારો સાહેબ નથી, આ ચેમ્બરમાંથી તું બહાર નીકળી જા, મારા તરફ કોઈ જવાબ આપવાનો નથી અને કોઈ કર્મચારીનું કામ કરીશ નહીં. સાહેબને અમે મળવા આવ્યા હતા કે મારી સાથે જે ગેરવર્તન થયું એની માફી માંગી લઈ તો આ મેટર ત્યાં ક્લોઝ થઈ જાય, પણ આપ સાહેબે ના પાડી કે હું કોઈ માફી માંગીશ નહીં અને તમારાથી જે થાય એ તમે કરી શકો. પાણીનો પ્લાન્ટ છે ત્યાં પાણી ખરાબ આવે છે, વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, રોડ રસ્તાને પણ રજૂઆત વારંવાર સાહેબને કરી છે પણ તે પણ ધ્યાને લેવામાં આવતું નથી. ના ના, એ તો ખોટી વાત છે, બધા કામ થયા નથી, અમુક કામો હજી બાકી છે, ઘણા કામો બાકી છે, એ ખોટી વાત છે કે બધા જ કામ થયા છે રાઈટ, કેમ કે એમણે કર્યું છે, એમણે જે તે ખાતામાં કર્યું છે અને હાલમાં એક કર્મચારી છે એમની નોકરીના 9 જ મહિના થયા છે. ઉપરના કર્મચારી કેટલા છે તો મને હાલ ખબર નથી, પણ મારા ખાતાના કર્મચારી 6 છે, એક કોમ્પ્યુટર ઓપરેટર છે, 4 વાયરમેન છે અને એક હેલ્પર છે કે જેમને એપ્રેન્ટિસ તરીકે પગાર ચૂકવવામાં આવે છે અને નિયમ મુજબ એમને રોજમદાર તરીકે નિમણૂક આપી શકાય, પણ આપ સાહેબને રજૂઆત કરી સીઓ સાહેબને, પણ એમણે મારી કોઈ રજૂઆત ધ્યાન ન લીધી અને મને અડધૂત કરીને ચેમ્બરની બહાર મોકલી આપ્યો. કાલે જ્યારે અમને ખબર પડી કે ચીફ ઓફિસર સાહેબે પરેશભાઈ કોર્પોરેટર છે જે તેમની સાથે જે ગેરવર્તણૂક કર્યું છે એના માટે અમે આજે નગરપાલિકામાં આવ્યા અને અમે જોયું કે બધી રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર સાહેબ
માફી માંગવા તૈયાર નથી અને બધા જ બધાની વચ્ચે એમ કહે છે કે મારે કોઈની સાથે માફી માંગવી નથી અને તમારે જે થાય તે કરી લેજો અને નગરપાલિકાના પ્રશ્નો એટલા બધા છે સાહેબ કે આજે એક લાખની વસ્તી એક લાખ સવા લાખની વસ્તી વિજલપુરની અંદર છે અને એની અંદર તમે સ્ટાફ જોવો સાહેબ એકદમ ઓછા સ્ટાફે કામ ચલાવે છે આ લોકો સ્ટાફની ભરતી નથી કરતા અને જે લોકો નગરપાલિકામાં જે પરમાનન્ટ નથી તે લોકોને પણ પરમાનન્ટ કરતા નથી અને આવી બધી રજૂઆત કરવા છતાં સાહેબ એમ કહે છે કે ભાઈ તમારાથી જે થાય તે કરો અને હું માફી માંગીશ નહીં આ રીતનું ગેરવર્તન આજે પણ બધાની સામે એમણે કરેલું છે તો જો માફી નહીં માંગે તો એનું પરિણામ સાહેબને ભોગવવા પડશે અને એમની તાત્કાલિક ધોરણે બદલી ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું પછી.